ભરૂચ શહેરમાં રખડતા ઢોરના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ શહેરના શક્તિનાથ નજીક આવેલા લિંક રોડ પર રખડતા ઢોરના કારણે આવતા જતા વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂતકાળમાં પણ આ ક્લાઉના આતંકના કારણે રાહદારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ હવે ફરી રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાશે તેવું સ્થાનિકોને ભય છે। रखड़ता ढोरोनो आतंक दिवसे ने दिवसे राज्यभरमां वधी रह्यो छे। दरेक शहेरमां आप जोई शको छो आज रीते रस्ता उपर रखड़ता ढोर होय आ ढोरना मालिको तेने सवारे छोड़ी देता होय छे अने आज रीते रोड उपर जे पड़ेलो कचरो छे आप जोई शको छो के कचरा पेटी अहींया छे नगरपालिकानी परंतु त्यां कोई कचरो नाख्यो नथी कोईए अने रोड उपर कचरो नाखेलो छे। आ कचरा पेटी आखी खाली छे अने रोड पर कचरो होवाना कारणे आ ढोर रोड उपर आवी अने आ कचरो खाई जाय अने जेमां जे शाकभाजी सड़ेला शाकभाजी होय के कंई पण होय परंतु नजीक में शाक मार्केट पण आवेलुं छे। शाक मार्केट नो जे पण जे वेस्टेज छे कचरो ते बधो अहींया रोड पर नाखवामां आवे छे अने तेना कारणे आ रखड़ता ढोरोनो आतंक शहेरी विस्तारमां थई रह्यो छे। आवता जता वाहन चालकोने पण घणी मुश्केलीओ नड़ी रही छे। वाहन चालकोनो घणीवार अकस्मातो सर्जाय छे, जीवलेण अकस्मात होय छे, अकस्मातोना कारणे हॉस्पिटलना खाटला तैयार थई जाय छे। परंतु अत्यारे आप जोई शको छो भरूचनो आ शक्तिनाथ विस्तार छे अने अहींया रखड़ता ढोरो रोड उपर फरी रह्या छे अने नगरपालिका अत्यारे मुक प्रेक्षक બનીને જોઈ રહી છે। નગરપાલિકાના સત્તાધીશોએ આ ઢોરોને કેદ કરી અને પાંજરાપોળમાં છોડવા જોઈએ જેની જગ્યાએ અત્યારે આ ઢોર રોડ ઉપર છે અને શહેરીજનોમાં એક ખોફનો માહોલ છે। ભરત ચુડાસમાં ઝી મીડિયા ભરૂચ। સુરતના માંડવીમાં બાયોડીઝલ અંગે સૌથી મોટી રેડ। કરંજ જીઆરડીસીમાંથી ઝડપાયો બાયોડીઝલ બનાવતું કારખાનું કેમિકલને પ્રોસેસ કરી બાયોડીઝલ બનાવતા હતા। રાત્રે 12 વાગ્યાથી સ્ટેટ મોનિટરિંગની સેલની આ કાર્યવાહી છે। 5થી વધુ ટેન્કર સહિત મોટી માત્રામાં કેમિકલ ઝડપાયું છે। મોટી માત્રામાં મુદ્દા માલ હોવાની પણ શક્યતાઓ મોનિટરિંગ સેલના ડીવાયએસપીએ ટીમ સાથે દરોડા પાડ્યા। માંડવી મામલતદાર પુરવઠા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યો છે। વિજિલન્સ દ્વારા રેડ થતા સ્થાનિક અધિકારીઓની કામગીરીની પોલ ખુલી છે। અમરેલીમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર યુવકને માર મારવામાં આવ્યો। વિદ્યાર્થીનીઓ અને સ્થાનિકોએ મળીને યુવકને માર માર્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। લાઠીના શેક પીપરિયાનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। યુવાન વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હોવાનો આક્ષેપ છે જેની જાહેરમાં સરભરા કરવામાં આવી। 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો। ધોરણ 4 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે, વાત તેની કરીશું। રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો અંગેની આ મોટી ખબર। 15 ઓગસ્ટ પછી લેવાશે વર્ગો શરૂ કરવા અંગેનો નિર્ણય। શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન। 15 ઓગસ્ટ બાદ સ્થિતિ મુજબ ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ ધોરણ 6 થી 8ના વર્ગો અંગે નિર્ણય લેવામાં આવશે। અમે આ બાબતે નિર્ણય કરવાના છીએ। 15 ઓગસ્ટ પછી અમે આ બાબતે નિર્ણય કરવાના છીએ।